أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد، اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم، وتمسك بحبل القرآن. أبري بحث نزل بلغنا پتر نمبر 69 ما هتي. گئی کال اپڑے جناب حارث ابن جناب حارث حمدانی وشے بات کری. حارث بن عبداللہ امام نا خاص چاہوا والا ہتا. امام علی علیہ السلام امنے ایک پتر لکھے چھے. ا پتر ایک نصیحت نا طور پر اتھوا ایک وصیت نا طور پر ہتو، کارن کہ جناب حارث پن کوفہ ما ہتا. આ કાગળ લખવાનું કારણ એ છે કે હારિસ માટે એની જિંદગીમાં એક નસીહતનો એક ચેપ્ટર એના પાસે હોય કે જેના ઉપર અમલ કરી અને હિદાયત ઉપર બાકી રહી શકે. જનાબે હારિસ આ પત્રને ઇમામ અલી અલૈહિસ્સલામથી લે છે અને સાચવીને રાખે છે, એના ઉપર અમલ કરે છે. હવે આપણા માટે પણ જરૂરી છે કે આ પત્ર અગર જો આપણા હાથમાં આવે છે તો આપણે આ પત્રનો ઉપયોગ આપણે આપણી જિંદગી માટે કરીએ. જેમાં સૌથી પહેલી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, વતમસ્સક બિહબ્લિલ કુરાન. કહે હારિસ, તમે કુરાનની દોરીને મજબૂતીથી પકડી લ્યો. હવે કુરાનની દોરીથી મજબૂતીથી પકડવાનો મતલબ શું થયો? કે આ કુરાન બાબતે કાળજી રાખો, કુરાન સાથે વળગીને રહ્યો. કારણ કે આ કુરાન ઇન્સાનની હિદાયત માટે આવેલું છે અને આ હિદાયત થકી ઇન્સાન અલ્લાહ સુધી પહોંચી શકે છે. તો આ કુરાન વિશે અગર જો વાત કરીએ તો આપણને ઘણી બધી વસ્તુ આપણને મળે છે કે આ કુરાન ઇન્સાનને ઘણી બધી મુશ્કેલાતોથી નજાત આપે છે. આ કુરાન ઇન્સાનની હિદાયત માટે આવેલું છે અને ઇન્સાનને ઘણો ફાયદો પહોંચાડે છે. જેવી રીતે કે હાદીસ આપણે અહીંયા લીધી છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, કે જ્યારે ઇન્સાન સવાર કરે છે, સવારે ઉઠે છે એટલા માટે કે પોતાની જિંદગીના કામો સુધી આગળ વધે, પણ આ સવાર પડે ઇન્સાન માટે એના 5 દુશ્મન હોય છે. સૌથી પહેલો દુશ્મન ઇન્સાનનો શું છે? તો કે જે માણસ આગળ વધે છે તો એની સાથે હસદ કરવાવાળા બહુ જાજા હોય છે. આપણને એમ થાય કે આપણા બધા દોસ્ત છે, પણ હકીકતમાં એ દોસ્ત ના હોય. અમુક લોકો આપણાથી હસદ અને ઈર્ષા કરતા હોય. ઘણી વખત આપણા નજદીકના આપણા ફેમિલી મેમ્બર જેના ઉપર આપણને પૂરો ભરોસો હોય એ પણ આપણાથી હસદ કરતા હોય. અત્યારે કે બીજી હદીસોમાં પણ મળે છે કે ઇન્સાન જેમ જેમ એની પોસ્ટ આગળ વધે છે, જેમ જેમ ઇન્સાનની જિંદગીમાં એની તરક્કી થાય છે, એમ એમ એની જિંદગીમાં હસદ અને ઈર્ષા કરવાવાળાઓ પણ બહુ વધી જાય છે. માટે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણે સવાર પડીએ છીએ તો ઘણી વખત આ સવારથી લઈ અને રાતના સુવા વખત સુધી અમુક દુશ્મનો આપણી પાછળ લાગેલા હોય. એમાંથી સૌથી પહેલા હસદ કરનારા. બીજા લોકો કોણ છે? તો કે એ મુનાફિક લોકો છે કે જે આપણાથી દુશ્મનાવટ રાખતા હોય, હસદ ના હોય, બલકે હસદ કરતા એક કદમ આગળ બુગ્ઝ અને કિનો રાખે છે. એ લોકો ચાહે છે કે આપણે કોઈ દિવસ આગળ જ ના વધીએ અને આપણને હંમેશા પછાડવા માટે તૈયાર હોય. પણ હવે આવા લોકો ખબર ના પડતી હોય કે આ લોકો આપણને દોસ્ત તરીકે બોલાવે છે કે દુશ્મન તરીકે બોલાવે છે. આ મુનાફિકો શું કરતા હોય? આપણી સામે ચાપલુસી કરતા હોય, એટલો મોહબ્બતનો ઇઝહાર કરતા હોય
કે એની કોઈ સીમા નહીં. પણ જ્યારે વખત આવે ત્યારે એ લોકો જ આપણા દુશ્મન થઈને ઉભા હોય. તો આવા લોકોને કહેવાય છે મુનાફિક, કે જે જબાન ઉપર ચાપલુસી કરે અને દિલમાં દુશ્મનાવટ રાખે. એ લોકો પણ રસૂલે ખુદા કહે છે કે તમારા દુશ્મન છે અને સવારથી તમારા સાથે જ હોય છે. ત્રીજી વસ્તુ, અમુક મુશ્રિકો છે કે જે તમારા દુશ્મન છે. આપણને એમ થાય કે આપણા મુસલમાન કરતા આ મુશ્રિકો સારા, કે લાખલ એનામાં ઇન્સાનિયત તો છે, આપણા ભાઈઓમાં ઇન્સાનિયત પણ નથી દેખાતી ઘણી વખત. પણ હકીકતમાં જોવા જઈએ તો આ મુશ્રિકો આપણને તબાહો બરબાદ કરવા માટે આગળ વધતા હોય છે. અને જ્યારે એ લોકોને મોકો મળે આપણા માલને લૂંટી જાય, કતલો ગારત કરે, આપણી જિંદગીને એકદમ નિસ્તનાબૂદ કરી નાખે, એવી સાવ હાલત મુશ્રિકોની હોય છે. હવે આપણી શિયાઈસના આશરી માટે તો વધારે મુશ્કેલાત એ છે કે આપણને બે કોરથી માર મળે છે. એક કે આ મુશ્રિક લોકો આપણને મુસલમાન કહીને મારવા માટે આગળ વધે છે. બીજી તરફ આપણે જોઈએ તો મુસલમાનો પણ આપણને રાફજી અને કાફિર કહીને મારવા માટે તૈયાર થાય છે. તો હકીકતમાં જોઈએ તો આ બધા લોકો અલ્લાહમાં નથી માનતા, એટલા માટે અલ્લાહના દોસ્તોથી દુશ્મનાવટ રાખે છે. તો આ ત્રીજા પ્રકારના દુશ્મન જે આપણી જિંદગીમાં હોય છે એ છે મુશ્રિકો. ચોથું, બહારના કોઈ નથી, ખુદ આપણા અંદરમાંથી છે, એ છે આપણું નફ્સ. નફ્સે અમારા, સવારથી આપણે જ્યારે ઉઠીએ છીએ ત્યારથી આ નફ્સ આપણી પાછળ લાગેલું હોય છે, નવીન નવીન જાતના ગુનાહ તરફ આપણને ઇન્વિત કરે છે, દાવત આપે છે. તો આ લોકો નફ્સ જે છે એનાથી પણ આપણે લડવું પડશે અને એ આપણો સૌથી મોટો દુશ્મન છે. હવે કહેવામાં આવે છે આપણા પાસે બૂટ જૂના હોય, જોડા જૂના હોય, તો શું એ જોડા પહેરી અને બૂટ પહેરી આપણે કાંકરીવાળા રસ્તા ઉપર ચાલી શકશું કે નહીં ચાલી શકીએ? આરામથી ચાલી શકશું. ભલે આપણા બૂટ જૂના છે પણ પહેરવા લાયક છે, તો આપણે એ બૂટ પહેરી અને જ્યાં ઝીણા ઝીણા અણીદાર કાંકરા છે એમાં પણ આપણને થોડીક ચાલવામાં મુશ્કેલાત પડશે પણ ચાલી શકશું. પણ એક વખત કાંકરા આપણા બૂટની અંદર હોય, આપણે બૂટ પહેર્યા હોય, જોડા પહેર્યા હોય, એમાં કાંકરા અંદર બૂટમાં આવી ગયા હોય, પછી રસ્તો ગમે એટલો સારો હોય, પછી બૂટ ગમે એટલા નવા હોય, તેમ છતાં આપણે ચાલી શકશું નહીં. શું કામ? કારણ કે આ કાંકરા બૂટની અંદર આવી ગયા છે. બૂટની બહાર હોય તો આપણને પ્રોબ્લેમ નથી. એવી જ હાલત જ્યાર સુધી આ નફ્સ આપણું, નફ્સે અમારા છે, અંદરથી ગુનાહોની દાવત આપી રાખે છે, ત્યાર સુધી આપણે કોઈ દિવસ હિદાયતના રસ્તા તરફ આગળ વધી શકશું નહીં. તો શું કરવું પડશે? આપણે આ નફ્સની સાથે લડાઈ કરવી પડશે. એ નફ્સનું નામ શું છે? એ લડાઈનું નામ જિહાદે અકબર છે. કે સવારથી ઉઠીએ કે રાતના સુવા વખતે સુધી આ શૈતાન, આ નફ્સ આપણું ગુનાહ ઉપર આપણને દાવત આપે છે. તો આ ચોથા પ્રકારના દુશ્મન આપણા આપણી જિંદગીમાં છે એ ખુદ આપણું નફ્સ છે. પાંચમી વસ્તુ, શૈતાન. આ શૈતાન જે છે આપણને ગુનાહોની દાવત આપે છે, ગુમરાહ કરવા ચાહે છે, સિરાતે મુસ્તકીમથી હટાવવા ચાહે છે. એક વખત એક ડોસી બાયડી શૈતાનથી મુલાકાત કરે છે, શૈતાન મળી જાય છે. શૈતાન પૂછે છે મને ઓળખે છે? તો કે ના. ડોસી કહે છે હું તને નથી ઓળખતી. શૈતાન કહે છે કે હું ઇબ્લીસ છું, શૈતાન છું. તો કે અચ્છા, તું શૈતાન છું? તો કે હા. તો કે તું લોકોને બહેકાવે છે? તો કે હા, હું બહેકાવું છું. તો કે તારા કરતા હું વધારે બહેકાવી શકું છું. તું શું લોકોને બહેકાવે છે? આટલા વર્ષોથી કામ કરે છે તેમ છતાં હજી કેટલા બધા અલ્લાહના બંદાઓ બાકી છે, તું મારાથી શીખ કે કેવી રીતે તારે લોકોને બહેકાવવું જોઈએ. તો શૈતાન કહે છે કે ઠીક છે, આપણે કાલે ભેગા થઈએ, આ 24 કલાકની મોહલત, અને આ 24 કલાકમાં આપણે જોઈએ કે કોણ વધારે અલ્લાહના બંદાઓને બહેકાવી શકે. ઠીક છે, બે શરત લગાડી અને નોખા પડ્યા. હવે આ ડોસી બાયડી એક શાદીના ફંક્શનમાં જાય છે, જ્યાં દુલ્હન તૈયાર થતી હતી ત્યાં જઈને બહેકાવવાનું ચાલુ કરે છે. તારા મા બાપે તને કેવા માણસ સાથે શાદી કરાવી દીધી,
આ માણસ સાવ નકામો છે, મેં એને કેટલી વખત ગુનાહ કરતા જોયેલો છે, એની આ આ આદતો ખરાબ છે, એમ કરી અને એના હાથમાં જે મહેંદી લાગેલી હતી એ મહેંદીને દુલ્હનને ગળે લગાડતી વખતે એના વાસામાં ચોંટાડી દે છે. હવે ત્યાંથી નીકળે છે અને દુલ્હા પાસે જાય છે. દુલ્હા પાસે જવા પહેલા દુલ્હનનો જે કઝન હતો એને કહે છે કે તારી કુઝીને, તારી કાકાની દીકરી જે દુલ્હન છે, એ તને થોડી વાર પછી તને ફલાણી વસ્તુ લાવીને તને શામ્રમાં બોલાવ્યો છે, તારું કામ છે. ઠીક છે. એ અલસામાં આ ઔરત દુલ્હા પાસે જાય છે અને કહે છે કે તે કેવી ઔરત સાથે શાદી કરી લીધી, એના સંબંધ એના કુઝન સાથે સારા નથી, તો એ તારી વફાદાર ક્યાંથી રહી શકશે? હું તો હમણાં મારી આંખથી જોઈને આવી કે એનો કુઝન એને ભેટીને બેઠો તો, અને તને મહિનામાં ના આવતું હોય તો તું જોજે, મેં નજર કરી એના હાથમાં મહેંદી હતી, એના કુઝન હાથમાં એ તારી થાવવાળી પત્નીના વાસામાં ચોટેલી છે. તો કે અચ્છા, હવે આ દુલ્હો નીકળે છે એના દુલ્હનના શામ્રમાં જાય છે જ્યાં તૈયાર થતી હોય છે, ત્યાં કુઝે પણ પહોંચી ગયો હોય છે. બેને એક શામ્રમાં જોવે છે, પરબારો વાંસો ફેરવીને જોવે છે, ત્યાં મહેંદી લાગેલી હતી. એટલે શું કર્યું, ગુસ્સામાં આવી અને મારવાની શરૂઆત કરી દીધી કે તું હજી મારા સાથે શાદી કરવા ચાહે છે અને આ બદતમીઝી. એમાં કતલો ગારત થઈ જાય છે, દુલ્હન મરી જાય છે, દુલ્હનવાળા લોકો દુલ્હાને મારી નાખે છે. આપસમાં જ્યાં મોહબ્બત થતી હતી, શાદીનું જોડું હતું, ત્યાં થઈ ગયો બરબાદી, કતલો ગારત શરૂ થઈ ગઈ. હવે આ કતલો ગારત થઈ ગઈ એટલે બીજે દિવસે એ ઔરત શૈતાનની મુલાકાત માટે જ્યાં વખત હતો ત્યાં જાય છે કે બોલ તે શું કર્યું. તો કે વાટજો, હું ઓલા બે જોડાને બહેકાવું છું, બે નામહેરમ ભેગા થયા છે, હું મારું તીર મારું છું અને એ બેને ઝીના તરફ આગળ વધારું છું. તો કે હજી સુધી 24 કલાક એક ઝીના નથી કરાવી શક્યો, મેં જો કેટલો ખૂન અને કેટલો ગારત કરાવી નાખ્યો. શૈતાન કહે છે કે વાત બરાબર છે કે તે મારી કરતા વધારે ફિતના ને ફસાદ ફેલાવ્યા, પણ હું જે કામ કરું છું ને મૂળિયાનું કામ કરું છું. શું કામ કરું છું? હું આ ઝીના કરાવી અને હરામઝાદેને દુનિયામાં પેદા કરું છું, નજીસ ઔલાદને પેદા કરું છું, જેથી તારી જેવી ઔરતો આ દુનિયામાં પેદા થાય, પછી મારું કામ આસાન થઈ જાય. તો કહેવાનો મકસદ એ છે કે શૈતાન આપણા મૂળમાં શરીક થાય છે. ખુદાવંદી આલમ પણ કુરાને મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે ઇન્સાન એક સીધા રસ્તા ઉપર નથી રહેતો તો પછી અમે શૈતાનને કહી દઈએ છીએ, વશારિકહુમ ફિલ અમવાલે વલ ઔલાદ, કે તું ઇન્સાનોના માલ અને ઔલાદમાં શરીક થઈ જા. તો હવે પછી જ્યારે આપણો માલ આપણો હલાલનો ના હોય, આપણી ઔલાદ આપણી હલાલની ના હોય, તો પછી ના આપણો માલ ઇસ્લામને ફાયદો પહોંચાડશે, ના ઔલાદ ફાયદો પહોંચાડશે, બલકે ફિતના. તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે આ શૈતાન પણ તમારો દુશ્મન છે કે જે તમારી સાથે લાગેલો હોય છે. આ 5 જાતના દુશ્મન તમારી સાથે હોય છે. હવે જ્યારે આ 5 જાતના દુશ્મન તમારી સાથે હોય છે સવારથી લઈને, તો તમારે કરવાનું છે શું? તો કે કરવાનું એક જ કામ છે, અલૈકુમ બેલ કુરાન, કે તમે કુરાનથી વળગી જાઓ, કુરાનને તમારી જિંદગીનો મહત્વનો પાયો બનાવી લો, મહત્વનો ભાગ. જેવી રીતે ખાવું તમારી જિંદગીનો મહત્વનો ભાગ છે, ખાધા વગર નથી રહી શકતા. પાણી મહત્વનો ભાગ છે, પાણી વગર નથી રહી શકતા. ઔરત કોઈ જીવન સાથી ગપે એના વગર નથી જીવી શકતા. એવી રીતે આ કુરાન પણ તમારી જિંદગીનો એક મહત્વનો ભાગ હોવો જોઈએ. અગર જો કુરાનથી વળગી રહેશો તો આ 5 જાતના દુશ્મન સાથે તમે લડી શકશો, નહીતર આ દુશ્મનો સાથે લડવું બહુ મુશ્કેલ વસ્તુ છે. કઈ કઈ ક્યાં ક્યાં દુશ્મન છે? સ્ક્રીનમાં લખેલું છે, હસદ કરનારા દુશ્મનો, બુગ્ઝ અને અદાવત રાખનાર દુશ્મન મુનાફિકો, લડવા માટે તૈયાર છે એ બધા મુશ્રિકો, આપણું નફ્સ અને શૈતાન. આ 5 પ્રકારના દુશ્મનો સાથે આપણે લડવાનું છે. તો કેવી રીતે લડી શકશો? અલૈકુમ બિલ કુરાન, કે કુરાનથી તમે મસ્ત તમસ્સુખ હાસિલ કરી લો, કુરાનથી વળગી જાઓ, કુરાન તમને ફાયદો પહોંચાડશે. પરંતુ અફસોસની વાત એ છે
કે કુરાન જે આપણી હિદાયત માટે આવેલું છે અને એનાથી આપણે હિદાયત હાસિલ કરવાની છે, પણ આ કુરાન આપણી જિંદગીમાં અમુક જ હિસ્સાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જે ઉપયોગમાં લેવામાં આવે છે કે પોસિબલ એ સારી વસ્તુ હોય, પણ ઇનફ નથી, કાફી નથી. આજે કુરાન ક્યાં ક્યાં ઉપયોગ લેવામાં આવે તો કે દુલ્હા દુલ્હન જ્યારે શાદી માટે જતા હોય, ઘરેથી નીકળતા હોય, તો એને છાંયો કરવા માટે કુરાન જોશે. બીજું, ઘર અને દુકાનમાં બરકત જોવે છે તો પહેલા કુરાન લાવશે અને કુરાનને દુકાન અને ઘરમાં રાખશે. નવું ઘર હોય તો પહેલા કુરાન મૂકવા જશે, નવી દુકાન ખરીદી તો પહેલા કુરાન બરકત માટે. હમણાં શબે કદર આવશે, જે ઇન્સાને પૂરી જિંદગીમાં એટલે આખું વર્ષ જે છે કુરાન ખોલ્યું પણ નહીં હોય, એ શબે કદરમાં લઈને બેઠો હશે, પોતાની સામે રાખીને દુઆ પડશે, માથા ઉપર રાખીને દુઆ પડશે. આ કુરાનનો ઉપયોગ શા માટે? તો કે શબે કદરના અમાલ. શબે કદરના અમાલ શું કામ? તો કે આખું વર્ષ બા બરકત રહીને એટલા માટે. તો આ કુરાન જે છે એ બરકત માટે જ ખાલી નથી આવ્યો. હા, કુરાનનો ફાયદો, બરકત એક મહત્વનો ફાયદો છે, પણ આ રીતે નહીં જે રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ઇસ્તખારો જોવા માટે જ્યારે પણ પ્રોબ્લેમ આવે ત્યારે કુરાન યાદ આવે, કાકા સાહેબ કુરાનથી ઇસ્તખારો જોઈ દો ને. ચોથી વસ્તુ, તિલાવત અને સવાબ માટે. જે કુરાન પડીએ શું કામ? તો કે ભાઈ સવાબ મળે ને એટલા માટે જરાક કુરાન પડી લઈએ. ઘણા ઇન્સાન સવારે ઉઠી એક બે આયત પડતા હોય, કોઈ સૂરે યાસીનની તિલાવત કરતું હોય. ફક્ત આ કુરાનનો ફાયદો એટલા માટે કે જે આપણને સવાબ અદા કરે. પાંચમી વસ્તુ, મરહૂમને બક્ષી આપવા માટે. કોઈ ગુજરી ગયો એટલે આપણે સૂરે યાસીન, સૂરે મુલ્ક ચાલુ કરી દઈએ, સૂરે રહેમાન ચાલુ કરી દઈએ. કુરાન ફકત આ માટે નથી આવ્યું. છઠી વસ્તુ, તાવીઝ બનાવીને પહેરાવવા માટે. કોઈ તબિયત સારી નથી રહેતી તો કે નાનું કુરાન ગોતો એ ગળામાં રાખી દઈએ કે જેથી ઇન્સાનને ફાયદો થાય. તાવીઝ બનાવીને પહેરવા માટે આ કુરાનનો ઉપયોગ અત્યારે થાય છે. શફા મેળવવા માટે. આગા સાહેબ માથું બહુ દુખે છે, આગા સાહેબ ચેન નથી પડતો, પાણી બનાવી દો ને. સૂરે અલહમદ ફૂકી અથવા તો કંઈ કુરાનની આયતો ફૂકી અને પાણી પીવા માટે આજે ઉપયોગ લેવામાં આવે છે. અને આઠમી વસ્તુ, નમાઝના સૂરા પડવા માટે. અમુક ઇન્સાનને આયતલ કુરસી પણ નથી આવડતી કે નમાઝે વહેશત પોતાના મરહૂમીન પાછળ પડી શકે. આયતલ કુરસી કે જેની ફઝીલત એટલી બધી છે એ પણ નથી આવડતી, પણ અમુક માણસોને આવડે છે. સૂરે અલહમદ, સૂરે કુલ અલ્લાહ, સૂરે ઇન્ના અતેના, સૂરે ઇન્ના અન્ઝલના ફકત એટલા માટે શીખી છે કે આપણે નમાઝ પઢી શકીએ. હવે આપણે અત્યારે સૌથી વધારે ઉપયોગ જે કુરાનનો કરીએ છીએ એ શા માટે કરીએ છીએ? તો કે મરહૂમને ફાયદો થાય ને એ માટે. પણ આપણે અત્યારે જોઈએ કે હકીકતમાં આપણા કુરાન પડવાથી મરહૂમને ફાયદો થાય છે કે નથી થતો, એક મોટો સવાલ છે. મારા સાથે છો ને લગભગ બધા કે ઇફતાર વધારે થઈ ગયો હોય ત્યારે પછી નિંદર પણ વધારે આવે. તમે થોડાક વખત ભલે છેટા બેઠા હોય પણ મારા સાથે રહેજો. હવેથી જે બહેસ ચાલુ થાય છે મહત્વની છે કુરાન બાબતે. કુરાન મરહૂમને ફાયદો પહોંચાડે છે કે નહીં? જોકે કુરાન આવ્યું છે એટલા માટે કે ફાયદો પહોંચાડે. ખુદાવંદી આલમ કુરાની મસ્જિદમાં ફરમાવે છે, વનુનઝ્જિલુ મિનલ કુરઆને મા હુવા શિફાઉન વ રહમતુન લિલ મુમિનીન. અમે આ કુરાનને એટલા માટે નાઝિલ કર્યું છે કે આ કુરાન જે છે એ તમને શફા પહોંચાડે અને તમારા માટે રહેમતનું કારણ હોય અગર જો તમે મોમિન હોય. અથવા તો આ રીતે કહે કે આ કુરાન જે છે એ શફાનું છે, શફા માટે, રહેમત માટે છે મોમિનો માટે. અલ્લઝીન આતૈનાહુમુલ કિતાબ યતલુનહુ હક્ક તિલાવતે ઉલાઇકા યુમિનૂન બિહ. પણ હકીકી મોમિન કોણ છે? તો કે જેને આ કિતાબ આપવામાં આવી છે અને એ તિલાવત કરે છે, કુરાન પડે છે એવી રીતે કે જે પડવાનો અધિકાર છે, એ લોકો જ મોમિન છે. હવે જે લોકો મોમિન છે એને આ કુરાન રહેમત પણ પહોંચાડશે અને શફા પણ પહોંચાડશે. હવે કોઈ ઇન્સાન આ દુનિયાથી રુખસત થઈ ગયો અને ખરેખર એ કુરાનથી ઉપયોગ કરેલો હોય, મોમિન હોય તો આ કુરાન એને ફાયદો પહોંચાડશે. અગર જાનલીશા કાઝમી, સૈયદ જાનલીશા કાઝમી એક વખત અહીંયા આવેલા, મને લાગે છે 10 વર્ષ પહેલા, એ લગભગ માજુંગા ખાતે આ વાક્યો પડ્યો છે. એક માણસ ને એના કોઈ સગા સપનામાં આવે છે તો એ પૂછે છે કે અમે તમારા માટે કુરાન પઢે છે એ કુરાન તમને ફાયદો પહોંચાડે છે?
તો કે અહીંની વાત તમને શું કરો કે કુરાન અમને કેટલો ફાયદો પહોંચાડે છે. અહીંયા ગરમી કેટલી હોય છે ખબર છે? અહીંયા કબરમાં ગરમી એટલી હોય છે કે અગર જો લોઢું રાખવામાં આવે ને તો એ પણ ઓગળી જાય એવી ગરમી અહીંયા હોય છે. એટલે એમ થાય કે આ કબર છે કે બહુ ધાંસરે વસ્તુ છે, સહેલી વસ્તુ નથી. પણ અગર કોઈ અમાને સૂરે અલહમદની તિલાવત કરી અને એમને બક્ષે છે તો એવી ભર ગરમીમાં જાણે કોઈ ઠંડા પાણીની ડોલ અમારા ઉપર રેડી હોય ને એવી રાહત મળતી હોય એવું સૂરે અલહમદથી અમને રાહત મળે છે. આ ફાયદો છે. પણ શું બધાને ફાયદો આવી રીતે મળતો હોય? અલહમદુલિલ્લાહ આપણે રોજ એની કબ્ર ઉપર સૂરે અલહમદ પડે રાખીએ, કુરાન પડે રાખીએ, પણ હકીકતમાં બધાને ફાયદો નથી થતો. આ કુરાનનો ફાયદો એ લોકોને થાય છે કે જે દુનિયામાં મોમિન હોય. ખુદાવંદી આલમ અહીંયા કહે છે કુરાન શફા છે, રહેમત છે. કોના માટે? શરત રાખી કે મોમિન હોય એ લોકો માટે. પણ જે મોમિન ન હોય એ લોકો માટે આ કુરાન ફાયદો પહોંચાડતું નથી. હવે અગર જો આપણે મોમિન છીએ તો કુરાન ફક્ત મરવા પછી જ ફાયદો નહીં પહોંચાડે, બલકે આ દુનિયામાં પણ ફાયદો પહોંચાડશે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે આ કુરાનથી વળગી રહ્યો. વળગી રહેવું એટલે એનાથી એકદમ સંબંધ બહુ, રિલેશન બહુ સારો રાખો. કારણ કે આ કુરાન શફી છે અને એની શફાઅત કબૂલ છે. અલ્લાહની બારગાહમાં જ્યારે આપણે કયામતમાં હાજર થશું ત્યારે આ કુરાન એક શકલો સુરતમાં આપણી સામે હાજર થશે અને શફાઅત કરશે. આએ પરવર્દિગારા આએ મારો ધ્યાન રાખ્યો છે. જરૂરી છે આ કુરાનથી આપણે વળગી રહેશું તો કુરાન જે છે કયામતમાં આપણી શફાઅત કરશે. કુરાન શાહિદ છે, ગવાહ છે અને એની ગવાહી અલ્લાહની બારગાહમાં કબૂલ છે. ખુદાવંદી આલમની બારગાહમાં આ કુરાન ગવાહી આપશે કે ખુદાયા આ માણસ જે છે એને મારો હક અદા કર્યો છે જિંદગીમાં. તો મારા માટે જરૂરી છે કે હું કુરાનથી વળગી રહું. પછી રસૂલે ખુદા એક બીજી હદીસમાં ફરમાવે છે જે કોઈ ઇન્સાન કુરાનને પોતાનો હાદી હિદાયત કરનાર બનાવશે તો કુરાન એની હિદાયત કરશે. અને હિદાયત કરી અને ક્યાં સુધી લઈ જશે? જન્નત સુધી. અને અગર જો આ કુરાનને આપણે પાછું મૂકી દીધું, પાછળ મૂકી દીધું, કુરાનને ઇમ્પોર્ટન્સ ના આપ્યું તો આ કુરાન આપણને ક્યાં સુધી પહોંચાડશે? જહન્નમ સુધી. આ કુરાન આપણી હિદાયત માટે આવેલું છે. ઈ ગવાહ બનશે, ઈ શફી બનશે. આ કુરાન આપણી હિદાયત પણ કરી શકે છે અગર જો આપણે હિદાયત લેવા ચાહતા હોય. એક હજી હદીસ લઈએ. તમારા માટે જરૂરી છે કે તમે કુરાનથી તમસ્સુક કરો, કુરાનથી વળગી રહ્યો અને એને કુરાનને પોતાનો ઇમામ અને રહેબર બનાવો. જે પણ કઈ જરૂરત હોય આપણને ખબર નથી શું કરવું, કુરાન તરફ જોઈએ કે કુરાન આપણને શું હુકમ આપે છે. અગર જો આ કુરાનથી આપણે હુકુમત, કુરાનથી આપણે હુકમ હાસિલ કરતા રહ્યા તો આ કુરાન આપણને ફાયદો પહોંચાડશે અને જન્નત તરફ લઈ જશે. પરંતુ અગર જો આ કુરાનને પાછળ મૂકી દીધું તો પછી આ કુરાન જે છે ઇન્સાનને ફાયદો નહીં પહોંચાડે. આપણે ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે અગર ઇન્સાન દુનિયામાં આ જમીન ઉપર કોઈ ઇન્સાન બાકી ના રહે અને ફક્ત હું એકલો હોઉં, કોણ ફરમાવે છે? આપણે ચોથામાં, હું એકલો હોઉં અને મારા પાસે કુરાન હોય તો પછી મને કઈ ડર નહીં લાગે, હું કુરાનથી એટલો માનું છું. હવે આપણે મસ્જિદમાં અગર કોઈને કહેવામાં આવે કે રાતના 12 વાગે તું અહીં આવીને એકલો બેસી જા, શું થશે? આગળ સાહેબ બીક લાગે, અંધારામાં હું ક્યાંથી આવી શકું? અચ્છા મસ્જિદમાં ઉપર ના આવજે, ખાલી નીચે ઉભો રહેજે. કે આગળ સાહેબ રાતના એકલા અને એમાં પણ કોઈ ઇન્સાન ના હોય ત્યાં? ઇન્સાન જે છે એ ડરપોક છે. જ્યાં એવી જગ્યાએ જાય જ્યાં કોઈ ના હોય તો ત્યાં ઇન્સાનને ડર લાગશે.
امام زین العابدین علیہ الصلوۃ والسلام ارشاد فرماوے چھے اگر دنیا میں کوئی باقی نہ ہوئے نے فقط قرآن ہوئے مارا ساتھ تو منے کوئی نو ڈر نہیں لگے آ قرآن جے چھے مارو بیسٹ دوست ہے اپنے زندگی میں قرآن نے آوی ریتے راکھوانو چھے ایوی ریتے مانوس ہوئے کہ اپنے سو تھی بیسٹ دوست اگر کوئی ہوئے تو یہ قرآن مجید ہوئے انے جارے اپنے قرآن پڑھیے چھے نے તો સરખી રીતે સમજીને પડીએ ને તો એમ લાગે કે કુરાન આપણા સાથે વાત કરી રહ્યો છે, જાણે ખુદા આપણા સાથે વાત કરી રહ્યો છે, કારણ કે કુરાન અલ્લાહના કલામ છે. તો પછી જ્યારે ખુદા આપણા સાથે હોય તો પછી આપણે કોની જરૂર હોય, શેનો ડર હોય. હે પણ આપણે જે મરહુમીન માટે જ આ કુરાનને વકફ કરી દીધું છે કે જ્યારે મરણ થાય, જ્યારે સવાબ મોકલવું હોય ત્યારે જ કુરાન ખોલીએ, તો ખબર નથી કે આપણું કુરાનની તિલાવત કરવું આ મરહુમીનને ફાયદો પહોંચાડે છે કે નુકસાન પહોંચાડે છે. કારણ કે ખુદાવંદ આલમ કુરાને મસ્જિદમાં ચોખ્ખી વાત કરે છે, વલા યઝીદુ ઝાલિમીના ઇલ્લા ખસારા. જે લોકોએ પોતાના નફસ ઉપર ઝુલમ કર્યો, જે લોકો ઝાલિમ છે એને આ કુરાન ફાયદો નહીં પહોંચાડે, બલકે ઉલટાનો શું પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે. એવી જ રીતે એક બીજી કુરાનની આયતમાં છે, ઓમાઈ યકફુર બિહી, જેણે કુરાનને જુટલાવ્યો, ફાઉલાઇકા હુમુલ ખાસિરૂન, જેણે કુરાનને જુટલાવ્યો એ લોકો બધા નુકસાનમાં છે. હવે આપણને એમ થાય કે આપણા મરહૂમ એને જે કબરમાં સૂતા છે એને સૂરે યાસીન પડીને બખશું તો બહુ એને ફાયદો થશે, એને એવી રીતે ફાયદો થશે જાણે ઠંડા પાણીની ડોલ એના ઉપર રેડી હોય, અથવા તો કંઈક સારા સારા કદો એને કબ્રમાં મળશે. પણ હકીકતમાં એવું નથી. જોવું પડશે કે આ ઇન્સાને દુનિયામાં કુરાન ઉપર અમલ કેટલો કરેલો છે, કુરાનથી કેટલો મુતમસ્સિક હતો, કુરાનથી કેટલો વળગીને રહેતો હતો. અગર જો કુરાન ઉપર અમલ કરતો હોય તો એમાં એને બહુ સારો એવો ફાયદો થવાનો છે. પણ એક ઇન્સાન જે કુરાનથી કંઈ ફાયદો હાસિલ ના કરતો હોય અને કુરાનની મુખાલેફતમાં ઉતરીને રહેતો હોય તો કુરાન એને ફાયદો નહીં પહોંચાડે, બલકે નુકસાન પહોંચાડશે. એક મરહુમ હતા, એક માણસ હતો ગુજરી ગયો, એના ફામી પૈસા વાળા, એટલે એક કારીને રાખ્યો કે ભાઈ અમે તને પૈસા આપીએ, આ પૈસા તું રાખ અને રોજ તું જે છે અમારા મરહુમની કબર ઉપર જઈ અને કુરાન પડજે. કેટલું? એક સિપારો પડ, બે સિપારો પડતા જેટલું પડવું. ઠીક છે, આ કાર્ય પૈસા લીધા અને રોજ એમની કબર ઉપર તિલાવત કરવા જાય. ત્રણ દિવસ થયા એટલે એ માણસ મરહુમના ઘરે જાય છે, દરવાજો ખટખટાવે છે અને કહે છે કે આ તમારા પૈસા, હવે હું કુરાન પડવા નહીં જાઉં. તો કે કેમ, શું વાંધો છે, તને પૈસા ઓછા પડે છે? તો કે ના, પૈસાનો સવાલ નથી, તમારા મરહુમ મને સપનામાં આવ્યા અને મને ના પાડી છે કે મારી કબર ઉપર હવે કુરાન પડજે નહીં. શું કામ? તો કે તું જ્યારે કુરાન પડે છે તો એમાં અલ્લાહના હુકમ આવે છે, ફરિશ્તાઓ અમારી ઉપર તાકીને બેઠા હોય, જેવો તું કુરાનની આયતની તિલાવત કરે છે ફરિશ્તાઓ મારવાનું ચાલુ કરે છે અમને, કે કેમ આના ઉપર અમલ ના કર્યો? અકીમુસ સલાત આવે છે તો અમને મારે છે, કેમ નમાઝ નહોતો પડતો? આ કુરાન અમે તમારી હિદાયત માટે મોકલ્યું છે. વિચાર કરીએ, આપણને એમ થાય કે આપણે સૂરે યાસીન પડી દીધું તો ત્યાં મરહુમને ફાયદો થશે, જરૂરી નથી ફાયદો થાય કે નુકસાન થાય. અગર એ પોતાની જિંદગીમાં આ કુરાનને પોતાની જિંદગીનો પાયો બનાવેલો હોય, મકસદ બનાવેલો હોય, એનાથી વળગીને રહ્યો હોય તો આ કુરાન ફાયદો પહોંચાડશે, નહીંતર આ કુરાન એને ત્યાં જેમ જેમ આપણે તિલાવત કરશું એમ એમ એને ત્યાં અઝાબ મળતો રહેશે. માટે કોશિશ કરીએ કે આપણા મરહુમી આપણી પાછળ, આપણા વારસદાર જ્યારે આપણી પાછળ કુરાન પડાવે તો એવી હાલત ના થાય કે જ્યારે એ લોકો કુરાન પડતા હોય ને આપણા ઉપર અઝાબ આવતો હોય. માટે જરૂરી છે કે આપણે આ કુરાન ઉપર અમલ કરતા રહીએ, કુરાનને જિંદગીનો એક પાયો બનાવી નાખીએ, એક મકસદ બનાવી નાખીએ, કુરાનને એક દોસ્તની જેમ જિંદગીમાં ઉતારી લઈએ, તો જેથી આ કુરાન આપણને કબ્રમાં પણ કામ લાગતું હોય. ખેર, હવે એક હદીસ આપણે લઈએ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ થી, કે ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે, એ હારિસે હમદાની, તમે કુરાનથી તમસ્સુક રાખો. તમસ્સુક એટલે શું? તમસ્સુક એટલે ગુજરાતીમાં તો એમ જ કહીએ કે વળગી રહેવું. પણ આ વળગી રહેવાનો મતલબ શું?
રસૂલે ખુદા ફરમાવે છે કે કુરાનમાં ખુદાવંદી આલમે પાંચ વસ્તુ રાખી છે. પહેલી વસ્તુ એ છે કે ખુદાવંદી આલમે હલાલ રાખ્યું છે, બીજું હરામ સ્ક્રીન ઉપર દેખાય છે, ત્રીજી વસ્તુ કુરાનમાં મહકમ છે, ચોથી વસ્તુ કુરાનમાં મુતશાબેહ છે, અને પાંચમી વસ્તુ મિસાલ છે. આ પાંચ વસ્તુ કુરાનમાં છે એને તમે તમારી જિંદગીમાં ઉતારી લો. હવે આ પાંચ વસ્તુનો મતલબ શું છે? હલાલ બધાને ખબર છે કે કુરાનમાં ઘણી વસ્તુ ખુદાવંદી આલમે હલાલ કરી છે. જેવી રીતે કે ખુદા કુરાનમાં કહે છે કે આજે તમારી માટે બધું હલાલ કરી દેવામાં આવ્યું છે, અને ગોશ્તમાં પણ એ બધી વસ્તુ હલાલ કરવામાં આવી છે કે જેમાં અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, જે હલાલ ગોશ્ત જાનવરો છે એમાંથી આ બધી વસ્તુ હરામ હલાલ છે. બીજી વસ્તુ, અમુક વસ્તુને ખુદાએ હરામ કરી છે, શરાબને હરામ કરી છે, નજાસત ખાવાને હરામ કર્યું છે, આ બધી વસ્તુથી આપણે દૂરી કરવી. હલાલ છે એને જિંદગીમાં ઉતારે, હરામ છે એનાથી દૂર રહીએ. ત્રીજી વસ્તુ, ખુદાવંદી આલમે કુરાનની વધારે પડતી આયતોને મહકમ રાખી છે. મહકમ એટલે શું? કે જેના અર્થ જે છે, જેના માયના જે છે, જેનો ત્રાદિક્ષો જે છે એ બહુ ચોખ્ખો અને ક્લિયર છે. કુરાનની આયત પડી પર બારું ખબર પડી જાય કે આ કુરાન શું કહેવા માંગે છે. જેવી રીતે કે કુરાનમાં કહે છે લા તદખુલુ ફી બુયુતિન્નાસ હત્તા યુઝન લકુમ, કે તમે લોકોના ઘરમાં દાખલ ના થાઓ સિવાય કે તમને રજા આપવામાં આવે. તમે જ્યારે દાખલ થવા જાઓ પેલા રજા માંગો, રજા માંગો, રજા મળે તો દાખલ થાઓ. આ બધી કુરાનની આયત સ્પષ્ટ અને ચોખ્ખી છે. તો આવી મહકમ આયતો છે એની ઇતાઅત કરવાની છે, એને પોતાની જિંદગીમાં દસ્તુરુલ અમલ તરીકે ઉતારવાનો છે, એના ઉપર અમલ કરવાનો છે. મુતશાબી આયત, મુતશાબી આયત કોને કહેવાય? કે જેનો અર્થ જે છે ને ક્લિયર ના હોય, બલકે એના અર્થમાં આપણને યા તો અમુક બીજી કુરાનની આયતની જરૂરત પડે અથવા તો અમુક હદીસની જરૂર પડે. એક્ઝામ્પલ લઈએ, લા તકરબુ સલાત, કે તમે નમાઝની નજીક ના થાઓ, વ અંતુમ સુકારા, કે જ્યારે તમે નશાની હાલતમાં હોય ત્યારે તમે નમાઝની નજીક ના થાઓ. હવે કોઈ ઇન્સાન આ આયતને વાંચે એટલે એનો મતલબ શું કાઢે? કે ભાઈ ખુદાવંદી આલમે નશાની હાલતમાં નમાઝ પડવાની મનાઈ કરી છે, તો જ્યારે આપણે નશામાં હોય ત્યારે નમાઝ ના પડીએ, પરંતુ જ્યારે નમાઝ ના પડવાની હોય ત્યારે નશો કરી શકીએ? પરંતુ આ આયત એના વિશે કાંઈ નથી કહેતો અત્યારે. આવી આયતને કહેવાય છે મુતશાબે. હવે આ આયતને સમજવા માટે બીજી કુરાનની આયતથી આપણે સહારો લેવો પડશે, કે જેમાં ખુદાવંદી આલમ મનાઈ કરે છે કે આ શરાબમાં ફાયદા છે પણ ફાયદા કરતાં નુકસાન વધારે છે અને શૈતાની અમલ છે, માટે તમે આ શરાબથી પરહેજ કરો. તો આવી મુતશાબે આયતો છે એના ઉપર આપણે ઈમાન રાખવાનું છે. અને ઘણા માણસો જે કમજોર દિલના હોય, ફિતનાને ફસાદ ફેલાવવા ચાહતા હોય, આવી મુતશાબે આયત કે જેના મીનિંગ જે છે સ્પષ્ટ ના હોય એનાથી વારિદ થાય છે અને ફિતનો ફેલાવવા કોશિશ કરે છે. તો રસૂલે ખુદા કહે છે કે કુરાનની જે આયતો જેના અર્થ તમારા માટે ચોખ્ખા નથી, ક્લિયર નથી, એના ઉપર તમે ઈમાન રાખો, પણ તમે એમાં આગળ ન વધો અને જાણવાની કોશિશ કરો, ચાહે માસુમીનની હદીસથી ચાહે કુરાનની બીજી આયતથી. કારણ કે કુરાનની એક આયત બીજી આયતની તફસીર કરે છે. અને પાંચમી વસ્તુ રસૂલે ખુદા કહે છે કુરાનથી તમે સુખ હાજર કરવો એટલે શું? તો કે કુરાનમાં મિસાલો બયાન કરવામાં આવી છે, એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. કેવા કેવા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે? તો કે હઝરત નૂહ અલે ઇસ્લામનો એક્ઝામ્પલ, હઝરત આદમ અલે ઇસ્લામનો એક્ઝામ્પલ, હઝરત યાકુબ અને યુસુફનો એક્ઝામ્પલ, હઝરત જનાબે લૂતનો એક્ઝામ્પલ, ઇબ્રાહીમ અને ઇસ્માઈલ અને ઇસહાકનો એક્ઝામ્પલ, જનાબે મરિયમનો એક્ઝામ્પલ, હઝરત મૂસા અલે ઇસ્લામનો એક્ઝામ્પલ, કેટલા એવા એક્ઝામ્પલ આપવામાં આવ્યા, હઝરત ઈસા અલે ઇસ્લામનો એક્ઝામ્પલ. આ બધા એક્ઝામ્પલથી ફાયદો ઉઠાવી અને જિંદગીમાં ઉતારવા કોશિશ કરીએ, તો જ આ કુરાન આપણી હિદાયત કરશે અને આપણને જન્નત તરફ લઈ જશે. હવે કુરાન બાબતે અમુક આપણી જિમ્મેદારી પણ છે. આજે ફક્ત આપણે માહે રમઝાનમાં નીચે કુરાન ખાની થાય છે, થઈ ગયું સેતુ, અથવા તો સૂરે યાસીનની તિલાવત મરહુમીન માટે સેતુ ના. કુરાન જે છે એનો હુકમ છે કે એની વધારેમાં વધારે તિલાવત કરવામાં આવે. સૌથી પહેલી વસ્તુ જે કહેવામાં આવે છે ઇમામ રઝા અલે ઇસ્લામ વિશે, કે ઇમામ રઝા અલે ઇસ્લામ હર ત્રણ દિવસે એક કુરાન ખતમ કરતા અને કહેતા કે હજી પણ હું ચાહું ને
તો ઓછા સમયમાં આ કુરાનને ખતમ કરી શકું, પરંતુ કુરાનમાં તદબ્બુર અને વિચાર અને ચિંતન અને મનન પણ માંગે, એટલા માટે હું 3 દિવસ લગાડું છું આ કુરાનને ખતમ કરવા માટે. ખુદા કુરાનમાં ઇરશાદ ફરમાવે છે, ફકરહુમા તયસ્સર, જેટલું પણ બની શકે એટલું કુરાન તમે વાંચો, તિલાવત કરો, આ કુરાન ફાયદો પહોંચાડશે. જેટલું વાંચશો એટલું આપણને ફાયદો. અમુક ઓલવાનો એક્ઝામ્પલ આવ્યો છું, મીર દામાદ રોજ રાતે 15 સિપારા પડતા. વિચાર કરી, આપણા ઓલમા જે છે એ કુરાન, આપણને એમ થાય કે આપણા પાસે સમય નથી, આપણા આલિમો પાસે સમય છે? કેટલું બધું કામ હોય તેમ છતાં સમય કાઢીને કુરાન પડતા. અલ્લામા મજલિસી બેહારુલ અનવાર જેને લખી છે ને, એના પિતા એના દીકરા મોહમ્મદ બાકીર મજલિસીને નસીહત કરે છે કે દીકરા, હું તને નસીહત કરું છું, વસિયત કરું છું કે રોજનો 1 સિપારો કુરાન તો જરૂર પડજે, ખાલી માહે રમઝાનમાં નહીં, 365 દિવસ આ કુરાનને પડવાનો હુકમ છે. હવે આપણા આગલા જમાનામાં એક સારી વસ્તુ એ હતી કે બાળક સવારે ઉઠે તો એને નાસ્તો ના મળતો જ્યાં સુધી કે કુરાનની તિલાવત ના કરે. પણ અત્યારે બધું મા બાપ ખુદ તિલાવત ના કરતા હોય તો બાપ દીકરાને શું કહેવાનું? અત્યારે મોટા ભાગના લોકોને કુરાન પડતા પણ નથી આવડતો, અને પછી ખાલી મદ્રેસા ઉપર મૂકી દે છે કે મદ્રેસાવાળા કુરાન નથી શીખાડતા. વાત બરાબર છે કે અમુક પ્રોબ્લેમ ત્યાંથી પણ હશે, પણ જરૂરત એ છે કે કુરાનને તમે તમારા ઘરમાં કેટલું મહત્વ આપ્યો, કુરાનને મહત્વ આપ્યો, ખુદ બખુદ બચ્ચું જે છે કુરાન પડતો થઈ જશે. શેખ અંસારી બાલિક થયા ને ત્યારથી લઈ એની જિંદગીમાં ઇબાદતનો દસ્તુર હતો કે રોજ 1 સિપારો કુરાન પડે, રોજ નમાઝે જાફરે તૈયાર પડે, જેમાં કેટલી વખત તસ્બીહાત અરબા છે, 300 વખત તસ્બીહાત અરબા, સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, અને પછી રોજ જ્યારે તે જામે કબીરા નોર્મલી પડવા જઈએ તો પણ 20-25 મિનિટ આરામથી લાગે, અને જ્યારે તે આશુરા. આ એક મહત્વની વસ્તુ છે, આ વસ્તુ આપણને અલ્લાહના કોન્ટેક્ટમાં રાખે છે. ખેર, ઇમામ ખુમૈની આખી ગવર્નમેન્ટ સંભાળતા ને, તેમ છતાં જ્યારે પણ એને સમય મળતો કુરાન ખોલીને બેસતા, હતા કે આખરી વખતમાં જયારે હોસ્પિટલમાં હતા ત્યારે પણ બીમારીના આલમમાં એકલા રાતે બેઠા હોય તો રાતે કુરાન ખોલીને પડતા હોય. જયારે પેરિસમાં હતા, જીના વતનીમાં જિંદગી વિતાવતા હતા, તો અમુક માણસો મીડિયા વાળા આવે અને શું કરતા કે અમારે ઇન્ટરવ્યુ લેવું છે, તો કે ઓકે. હવે ઇન્ટરવ્યુ જયારે લેવાનું હોય તો પ્રેપારેશન ખપતું હોય, એને કેમેરા સેટ કરવાને આ કરવા તે કરવા, એ જમાનામાં જરાક વાર પણ લાગતી તો 10-15 મિનિટ લાગતી. તો ઇમામ ખુમૈની એ 10-15 મિનિટને પણ ફાલતુ ના જવા દેતા, બલકે શું કરતા, કુરાન ખોલીને તિલાવત કરતા. તો આપણા આલિમોની રવિશ એ છે કે હંમેશા કુરાનથી ફાયદો ઉઠાવતા. ઇમામ સાદિક અલે ઇસ્લામ ફરમાવે છે, અગર જો મોમિન છો તમે તો તમારા માટે જરૂરી છે કે રોજ 50-60 આયતની તિલાવત કરો. હવે ટાઈમ થઈ ગયો છે, કેમ છે, એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખેર, ઇમામ સાદિક અલે ઇસ્લામ કહે છે કે રોજ 50-60 આયત પડવી એ મોમિનની નિશાની છે. ઇમામ રઝા અલી ઇસ્લામ ફરમાવે છે મુસલમાન માટે જરૂરી છે કે રોજ 50 આયતની તિલાવત કરે. હવે બીજી વસ્તુ જે કુરાન માટે જરૂરી છે કે કુરાનમાં ચિંતન અને મનન કરીએ. ખેર, ટાઈમ પૂરો નથી થયો લગભગ, પણ જસ્ટ 2 મિનિટ અગર વાંધો નહીં આવે. બીજો જે મેસેજ કુરાનમાં મહત્વનો છે અને તિલાવત કરતા પણ વધારે મહત્વ રાખે છે, એ છે તદબ્બુર, ચિંતન અને મનન કરીએ. કોઈ વખત કુરાનની આયત જે આપણી સામે હોય છે એમાં આપણે વિચાર નથી કરતા, બસ પડતા જઈએ છીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે એક જગ્યા ઉપર, એ તિલાવતનો કઈ ફાયદો નથી કે જેમાં ચિંતન અને મનન કરવામાં ના આવે. ખેર, ઇન્શાલ્લાહ આ બધી વસ્તુ થોડુંક બાકી રહી જશે, આપણે ઇન્શાલ્લાહ આવતીકાલે આ વસ્તુને આગળ વધારશું.
نجل بلاغنو درس لیٹر نمبر سوسانت نیف ایک سلوات پڑے محمد و آل محمد پر